ઉભો રે, આ તંબુરો લઈને ક્યાં જાય છે? શું છે તારી જોડીમાં? લાવ, આપી દે મને. બાકી આ તલવાર તારી સગી નહીં થાય, એક ઝટકે બે. લાવ, આપી દે. શું નારાયણ? હા હા હા, અહીંયા તારો નારાયણ હું જ છું. તને બચાવવા કોઈ જ નહીં આવે. આ વનમાં હું એકલો જ, એટલે જલ્દી બધું જ મને સોંપી દે. હા બોલ. હે, નથી કાંઈ તો તારો જીવ આપી દે, બાકી તને જોવા તો નહીં જ દઉં. શું હું પાપ કરું છું એમ? ના, આ પાપ નથી. હું તો મારા પરિવારના ભરણ પોષણ માટે આ બધું જ કરું છું. હે, ભાગીદાર? હા હોય જ ને, એ પણ મારી જેટલા જ. શું પૂછી આવું એમ કે તે મારા બાપના ભાગીદાર થશે? હા થશે જ. લે પૂછી આવું તો અહીંયા જ ઉભો રે, હું હમણાં આવું છું. હે, શું તમે કોઈ મારા બાપના ભાગીદાર નથી? હું તો આ ચોરી લૂંટફાટ આ બધું જ તમારા સૌ માટે તો કરું છું. ના ના, નહીં. જ્યારે અસ્તિત્વ તમારી પાસે કશુંક નક્કર કરાવાય છે ને, ત્યારે તમને સહી ન શકાય એવા આઘાતની ઊંડી ખાઈમાં ધકેલી મૂકે છે. પણ હું અનુભવે એ કહું છું કે અસ્તિત્વની એ યોજનામાં તમે નિશંક બની વહેવા લાગો. આ વહેણ તમને પરિશુદ્ધિના આકાશમાં વિહાર કરાવશે. બસ એક ક્ષણ જાણે થંભી ગઈ ને હું જાગ્યો. હું જાગ્યો મારી ગાઢ જ્ઞાનની નિંદ્રામાંથી. અચાનક બેઠો થયો, મારા ચિત્તને ચાનક ચડી ગઈ. બધું જ છોડીને ગયો અરણ્યના શરણે. ધૂણી ધખાવી મેં. મારા શરીર પર રાફડાના સ્તર જામવા લાગ્યા. ઉંદર, કીડી, સાપ, ઉદય વગેરે જીવજંતુઓનું આશ્રયસ્થાન વલ્મિક. વલ્મિક એટલે ઉદયનો રાફડો. એક દિવસ અચાનક નારદજી ત્યાં જંગલમાં આવ્યા. મને નારાયણ નારાયણ એવો અવાજ ફરી સંભળાતા હું વલ્મિકની અંદરથી બ્રાહ્મણ અવતારમાં બહાર આવ્યો. મારું નવું રૂપાંતરણમાંથી મારો નવો જન્મ થયો. વાલિયો લૂંટારો મટી હું વાલ્મિકી કહેવાયો. એકવાર સાંજે હું મારા શિષ્ય ભારદ્વાજની સાથે નદી કિનારે સ્નાન માટે ગયો હતો અને ત્યાં જોયું બે સારસ પક્ષી પ્રેમમાં મગ્ન હતા. ને અચાનક પેલા એક પારધીના તીરે પેલા સારસ પક્ષીને વીંધી નાખ્યું. વીંધ્યું પેલા સારસ પક્ષીને, પણ તે વજ્રાઘાત મારા હૃદય પર લાગ્યો. હજુ તો આ પીડાને હું સમજું એ પહેલા જ આ ક્રંદથી પેલી સારસીએ પણ પોતાનો દેહ છોડ્યો. એકની હત્યા થઈ ને બીજાની આત્મહત્યા. મોતનો આ ખેલ મેં એટલો નજીકથી જોયો કે સમજી ના શકાય, સહી ના શકાય એવા મારા ગાઢ ખૂણેથી આંતરનાદ ગુજ્યો. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ ગમઃ શાશ્વતી સમા યત ક્રોધ્વ મિથુનાદેકમ વધીહ કામ મોહિતમ. હે દુષ્ટ,
તે પ્રેમમાં મગ્ન એવા બે સારસ પક્ષીમાંથી એકને માર્યું છે. તને અનંત કાળ સુધી શાંતિ નહીં મળે. આ જ ઘટનાના કારણે મારી કલમ દ્વારા વિયોગનું મહાકાવ્ય એટલે રામાયણ અવતર્યું, જેના પ્રત્યેક કાંડમાં વિયોગની ગાથા અનુષ્ટુપ છંદમાં ગૂંથાઈ છે. મારું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. હું આખી રાત સૂઈ ના શક્યો. મારી પીડાએ મને પરમેશ્વરની નજીક લઈ ગઈ. આ અર્થમાં પીડા પણ કેવી પરોપકારી છે નહીં? એક સમયનો ફરિયાદી વાલિયો પીડાના પ્રતાપે કૃતજ્ઞ અને આભારી વાલ્મીકી બન્યો. આપણા જીવનમાં આવતા દુઃખો અને પીડાઓ એ અસ્તિત્વએ આપેલો રૂપાંતરણનો અમૂલ્ય મોકો છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને પરમેશ્વર તરફ લઈ જતી આ પીડાને નમ્રતાથી ઉજવીએ અને આપણા દોષોમાંથી મુક્ત થઈ આપણી જાતને વાલ્મીકી બનવાની તક આપીએ. જય સિયારામ.